રાજ્યના દરેક ખેડૂતની પછાત પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ખેડૂત સમાજને ઓબીસી વર્ગમાં સામેલ કરવામાં આવે તે માટે સુરત ખેડૂત દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યમાં ખેડૂત વર્ગની પરિસ્થિતિ ઘણી જ પછાત છે. સમય સાથે જે વિકાસ થવો જોઈએ તેવો વિકાસ ખેડૂત વર્ગનો થયો નથી. ખેડૂતની મુખ્ય આવક ખેતી કુદરત પર આધારિત છે, જેના કારણે સમયાંતરે ખેડૂત વર્ગ દેવાદાર બનતો જાય છે, જેથી જીવન જીવવું મુશ્કેલ બનતા અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી હોય તેવા કિસ્સા પણ બહાર આવ્યા છે, જેથી ખેડૂત સમાન ભેર જીવી શકે તે માટે ખેડૂતોને ઓબીસી વર્ગમાં સમાવવાની માંગણી ખેડૂત અધિકાર સમિતિ ગુજરાત દ્વારા કરવામાં આવી છે. અમે આજે અહીંયા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત થયેલા છીએ બધા ખેડૂત મિત્રો. રાજ્યમાં ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. દિવસે દિવસે જે સમયાંતરે વિકાસ થવો જોઈએ ખેડૂતોનો વિકાસ થયો નથી. રાજ્યની ખેડૂતોની મુખ્ય આવક ખેતી છે અને ખેતી મુખ્યત્વે કુદરત ઉપર આધીન છે, જેથી દિવસે દિવસે ખેડૂતોની પરિસ્થિતિ વધારે ખરાબ થતી જાય છે. ખેડૂતોને પોતાનો બંધારણીય હક મળે તે માટે અમે આયોગની અંદર અરજી કરેલી છે. એ અરજીના સંદર્ભે આજે કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર આપવામાં આપેલું છે, જેનાથી રાજ્ય સરકાર ઝડપથી આ સર્વેની કામગીરી કરે અને ફટાફટ અમને, અમારા સમાજને, અમારા ખેડૂત વર્ગને આયોગ ઓબીસી આયોગમાં સમાવેશ કરવામાં આવે એવી અમારી વિનંતી સાથેની ભલામણ છે. હાલ પૂરતો દરેક જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા એવી વિનંતી કરવામાં આવશે કે તમે ફટાફટ આયોગની અંદર અમારી ખેડૂત વર્ગની અરજી જે સ્વીકારી છે એનો ફટાફટ તમે સર્વે કરો અને ખેડૂત વર્ગને ઓબીસીની અંદર સમાવેશ કરો. ખેડૂતોને ઓબીસી વર્ગમાં સમાવેશ કરવાની અરજી સંદર્ભે રાજ્ય સરકાર તેનું સર્વે જલ્દી કરી હાલ પૂરતી તમામ ભરતી પ્રક્રિયા અટકાવી દઈ ખેડૂત વર્ગને ન્યાય આપીને બંધારણીય અધિકાર આપવાની માંગણી કરતું આવેદનપત્ર સુરત કલેક્ટર સાહેબશ્રીને સુરત ખાતે તારીખ 28/12/2016 રોજ ખેડૂતો મારફતે આપવામાં આવેલ છે. અમે લોકો આયોગમાં ખેડૂત સમાજને ઓબીસીમાં સમાવવા માટેની અરજી કરેલી છે અને એના અનુસંધાનમાં આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ, જેથી કરીને સરકાર જલ્દીમાં જલ્દી સર્વે કરી અને ખેડૂત સમાજને ઓબીસીમાં સમાવવાનો જલ્દીમાં જલ્દી પ્રક્રિયા કરી અને કાર્યવાહી કરી અને ખેડૂત સમાજને ઓબીસીનો લાભ આપે એ માટે અમે અહીંયા આવેલા છીએ. આવનારા દિવસોમાં દરેક જિલ્લામાં કલેક્ટરને આ બાબતે આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવનાર છે. બ્યુરો રિપોર્ટ સુરત.